कड़ा कहवा वस्तु समझाई दू अगर कड़ा कौन चीज आ इक्वल टू बी एम साइन ओमेगा टी है अपनी जुड़ा सूत्र बी एम साइन ओमेगा टी ओमेगा बराबर शू लखाय टू पाई बाय टी लखाय इनटू टी हम जो आज समय थो आखो ये आवर्तकाल कहवा एक दोलन पूर्ण करवा माटे लागता समय ने आवर्तकाल कहवा अगर जो माटे लागतो समय आवर्तकाल थो अगर हूँ गति की शुरुआत करू तू अर्धु दोलन थयु आखु दोलन तो एक दोलन माटे लागतो समय ने आवर्तकाल टी कहवा ये पण याद रखो अहीं लखी देव छू एक दोलन पूर्ण करवा माटे लागता समय ने आवर्तकाल टी कहे छे 11मा ધોરણની વ્યાખ્યા છે ધ્યાન રાખજો એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય અહીંયા કરતા અહીંયા કર જાવ એટલે તમારો એક ટી પૂરો થાય તો અડધાએ આવો તો ટી બાય 2 થાય એનો અડધો આવો એનાથી અડધું એટલે અહીંયા કર આવશો તમે ટી બાય 4 તો આ વચ્ચેનો ભાગ જે છે એને 3 ટી બાય 4 કહેવાય ટી બાય 4 ટી બાય 4 માં એક ટી બાય 4 ઉમેરો એટલે ટી બાય 2 ટી બાય 2 ની અંદર એક ટી બાય 2 ઉમેરો એટલે 3 ટી બાય 4 दोलन करो अहीं दोलन स्टार्ट करो छो आ जगह तो जीरो आ जगह पाई बाय टू आवशे आ जगह पाय आवशे तो चौथो भाग टी बाय फोर आवशे लखाशे पाई बाय टू टी बाय फोर आ पाई बाय टू थो आ पाई थो आ थ्री पाई बाय टू आ थ्री पाई बाय टू क्रमिक बे श्रृंग अथवा तो क्रमिक बे गर्त वच्चे नुं अंतर एने लेमडा कहेता था तरंग लंबाई अने एक तरंग लंबाई अनुरूप जे समय आवे एने आवर्तकाल कहेता था आवर्तकाल टी थयो क्लियर तो आवर्तकाल अनुरूप अहीं आगळ जोवा जोईए तो आ स्थाने टी बाय टू थशे आ स्थाने टी बाय फोर थशे क्लियर आटली वस्तु चलो तो पहला माटे जो लखवा छे आ स्थान पर वोल्टेज केटलो हशे दाखला तरीके आ स्थान पर वोल्टेज केटलो तो आ जीरो छे तो साइन जीरो जीरो करी दो तो जीरो थई जवानो एटले जीरो छे ज्यारे समय तमारो टी बाय फोर थाय तो जो अहीं हुं लखुं टी बाय फोर तो टी टी कैंसल थई गयुं तो पाई बाय टू आव्युं साइन पाई बाय टू देट मीन्स के वन अने वन ए महत्तम किंमत आई गई एटले महत्तम पर आव्युं એના પછી દાખલા તરીકે સમય તમારો અહીં 2 પાઈ બાય ટી છે હો ધ્યાન રાખજો આ ટી ટી બરાબર જો તમે ટી બાય 2 લો છો ટી બાય 2 ટી ટી કેન્સલ 2 2 કેન્સલ સાઈન પાઈ 0 એટલે કે જો 0 થઈ ગયો તો આના વડે મને માહિતી મળે છે કે તમારું વિધેય શૃંગ પર હશે કે ઘટ પર હશે અથવા તો 0 હશે એની બધી જ માહિતી મને આટલા ભાગ પરથી મળે છે અને આ ભાગને શું કહેવાય કળા કહેવાય કળા ઉપરથી મને સ્થાન અને દિશાની માહિતી મળે દુનિયાની કોઈ ચોપડીમાં આ એક્સપ્લેનેશન આપેલું નથી મેં તમને આ વસ્તુ એક્સપ્લેન કરીને બતાવી હજુ સમજ ના પડી તો મને પૂછી લોજો કારણ કે આના બેઝથી તમારે આગળ વધવાનું છે આ વર્ષે તો જ પ્રકાશશાસ્ત્રમાં આ જ વસ્તુ આવવાની છે પ્રકાશશાસ્ત્રમાં સાઇન કોસ આવવાનું છે સાઇન કોસ વગર આપણે આગળ વધવાનું નથી એટલે મહેરબાની કરીને આમાં સમજ ના પડે તો મને પૂછી લોજો બરાબર કારણ કે આના સિવાય તમારું કામ આગળ વધશે નહીં બોલો પડી સમજ હલો બોલો ઓકે કોઈ કન્ફ્યુઝન નથી ને આમાં ચલો હવે હવે અહીંયા આગળ જુઓ કોઈ પણ તમે પ્રવાહ લઈ લો એ પ્રવાહનું એક આવર્તકાળ પર અથવા તો એક પૂર્ણ દરમિયાન એનું સરેરાશ મૂલ્ય 0 થાય એ કેવી રીતે એ સમજાવ તમને અહીં શબ્દ આપેલો તમને કે એક પૂર્ણ ચક્ર કરો તમે અહીંયા કદી સ્ટાર્ટ કરો છો અહીંયા આગળ જાઓ છો આ તમારો ઉપરનો પ્લસ ભાગ તો એટલો જ માઇનસ ભાગ તો तो परिणामी असर शू जो प्लस आए तो माइनस तो बने एक बीजा असर शू करते नाबूद करे माटे तमे कही सको कि सरेराश मूल्य शून्य थाय बराबर एक सीम्पल लॉजिकल लॉजिकली तमे कही सको कि कोई पण तमे प्रवाह ली लो क्या तो वोल्टेज ली लो एना एक आवर्तकाल पर मूल्य हमेशा शून्य थाय जो आ जेटलो प्लस हशे एटलो ज माइनस थो बने एक बीजा असर नाबूद करी नाखे माटे शून्य थाय अथवा तो एनु जो सरेराश मूल्य मारे लेवुं होय तो एनु सूत्र आपेलुं छे सूत्र प्रमाणे जोईए तो कोई पण राशि होय ए राशिनुं सरेराश मूल्य जो मारे लेवुं होय तो छेल्ले फूटमळ तमने आपी लीधी f ऑफ t इज इक्वल टू 1 अपॉन t बराबर
ઇન્ટ્રિગેશન 0 ટુ t f ઓફ t dt, તમારે આ રીતેનું સંકલન લેવાનું. બરાબર, દાખલા તરીકે હવે મારે આનું આ મૂલ્ય લેવું છે, આનું મૂલ્ય, તો f ઓફ t ની જગ્યાએ હું હવે લખીશ vm, અહીં v લેવું છું. આનું મારે એક આવર્તકાળ પર સરેરાશ મૂલ્ય લેવું છે, તો 1 / t લખાય, જ્યાં જ્યાં મને f ઓફ t દેખાશે ત્યાં હું v લખી નાખી, તો v dt 0 થી t. આ હું સાબિત કરીને તમને બતાવું છું, ધ્યાન રાખજો. એક આવર્તકાળ પર હંમેશા એનું મૂલ્ય શૂન્ય થાય છે. બરાબર, કાં તો તમે પ્રવાહનું મૂલ્ય લો, કાં તો વોલ્ટેજનું મૂલ્ય લો. જુઓ કઈ રીતે થાય છે, જુઓ જુઓ. આને જગ્યાએ હવે લખીશું 1 / t ઇન્ટિગ્રેશન 0 ટુ t sin vm sin ઓમેગા t sin ઓમેગા t dt. બરાબર, ઇઝ ઇક્વલ ટુ 1 / t vm પણ બહાર લઈ લો, vm ઇન્ટિગ્રેશન 0 ટુ t sin ઓમેગા t dt. ચલો vm / t, sin નું શું થાય, સંકલન, sin નું શું થશે, મેથ વાળા, હલો, હા માઇનસ cos, વેરી ગુડ, ચલો સરસ, હો ચલો વેરી ગુડ સરસ. એક જ મિનિટ, હું આ વિડીયો બ્રેક કરી દઉં.